सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण वाला भक्तों छेल्ला चार दिवस थी आपड़े अक्षर निवासी पूज्य योगी वल्लभ स्वामी એના વિશેની વાતો થોડી સાંભળતા હતા. આજથી હવે આપણે વચનામૃતની રેગ્યુલર કથા શરૂ કરીએ છીએ. ગરડા અંત્યનું 29મું વચનામૃત ગુરુવારે ફક્ત વાંચ્યું હતું. હરેશભાઈ આજ તમે આવ્યા શ્રોતા તરીકે, ગઈકાલે જ કહીને ગયા કે સ્વામી ફરી વાંચજો, બહુ ઉતાવળમાં વાંચ્યું હતું. એટલે ભક્તોએ અંત્યનો 29માની જે છેલ્લી લાઈનો છે એને આપણે ફરી વાંચીએ છીએ. આજે આ વચનામૃતને જે શ્રીજી મહારાજના પ્રશ્નની ભૂમિકા હતી એ તમામને યાદ જ હશે કે બે મુમુક્ષુઓ છે, બેની પાત્રતા સમાન છે, એકને પરણીને સ્ત્રી મળી છે, એકને નથી મળી. શ્રીજી મહારાજનો મત એમાં એવો જ છે કે તીવ્ર વૈરાગ્યવાળાએ ત્યાગ કરવો. ત્યારે સુખમુનિએ કીધું તીવ્ર વૈરાગ્ય તો કોઈકને હોય અને કોઈકને ન પણ હોય. ત્યારે મહારાજે એના ઉત્તરની અંદર કીધું કે જો મોટા સાધુ સાથે એવું હેત થયું હોય, એને એવો વિચાર આવે મુમુક્ષુને કે જો હું આમ નહીં વર્તું તો મોટા સાધુ મારી ઉપર હેત નહીં રાખે, તો એનો ત્યાગ વૈરાગ્ય ન હોય તીવ્ર તો પણ પાર પડે. ત્યાર પછીથી આગળ મહારાજ જે કહે છે અને હું ફરીવાર વાંચું છું, એક વખત આ વાંચેલું છે છતાંય ફરી વાંચું છું. સ્વામિનારાયણ અરે, અને અમારે વિશે હેતે કરીને બંધાના થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે અને કોઈકને જાજો હશે, તેનો કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા, તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેને પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, અને જે સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કયા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે. એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કયો એ જ ઉત્તર છે. મહારાજે આમાં બે ચાર વસ્તુની ચોખવટ કરી છે. એમાં મહારાજે એક વાત એવી કીધી કે પંચાળામાં મહારાજ કે અમે મોરે માંદા થયા હતા. મેં એ વખતે કીધું હતું કે મહારાજ 6 વખત મંદવાડ ગ્રહણ કર્યો છે, એની સાલ હું કહું છું. સંવત 1861ની પોષ સુધી પૂનમના દિવસે અગતરાયની અંદર મહારાજને થોડું વાગેલું ત્યારે મહારાજે સૌ પ્રથમ મંદવાડ ગ્રહણ કર્યો છે. ત્યાર પછીથી સંવત 1870માં આસો સુધી પૂનમને દિવસે મહારાજ જાડિયામાં બીમાર થયા છે. હીરાભાઈના મા બહુ ભોળા હતા. મહારાજ બધે ફર્યા કે અમારે મંદવાડ ગ્રહણ કરવો છે,
મહારાજ બધાને પૂછે, અમે માંદા થઈએ. હીરાબાઈના માં થોડા ભોળા હતા. મહારાજને કે મહારાજ થાવ બીમાર, એટલે ત્યાં મહારાજ બીમાર થયા. ત્યાર પછી 1877 વૈશાખ સુધી 12 ગઢડામાં બીમાર થયા. બહુ જ એ શ્રીજી મહારાજે જે 1877 મંદવાળ ગ્રહણ કર્યો છે, શાસ્ત્રમાં વાંચતા એવું જોવા મળે છે કે મહારાજે એવો મંદવાળ ગ્રહણ કર્યો કે મહારાજે મરકીના રોગને પોતામાં પ્રવેશ કરવા દીધો છે. મહારાજને મુક્તાનંદ સ્વામી દવા આપવા જાય તો મહારાજ ખીજાઈ જાય, દવાની ગોળીઓ નાખી દે. શાસ્ત્રોમાં એવું લખ્યું કે 5 સાધુ સિવાય મહારાજ પાસે કોઈને રાખવા નહોતા દેતા. મૂળજી બ્રહ્મચારી, નિર્ગુણાનંદ, વૈષ્ણવાનંદ, નિષ્કુળાનંદ અને નિત્યાનંદ 5 સંતો સેવામાં રહેતા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને દવા આદિકને ખબર અંતર પૂછવા જતા, બાકીના બધાને દરબારગઢની બહાર જીવા ખાચરના ડેલામાં રાખતા. કારણ કે મહારાજે એવી મનુષ્ય ચરિત્ર એ મંદવાળની લીલામાં કર્યું હતું કે કોઈને નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થઈ જાય, મહારાજને ઉલટી થાય, મહારાજ ઝાડા કરે, એના છાંટા બધી બાજુ પર ઉડે. અને ત્યારે મહારાજ નિત્યાનંદ સ્વામીને કે નિત્યાનંદ સ્વામી, અમે આવું કરીએ તમને કાંઈ નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ ના થયા? નિત્યાનંદ સ્વામી કે મહારાજ આવો પ્રસાદ મળે ક્યારે? કે આવા હતા એ. એવો મહારાજે મંદવાળ વૈશાખ સુધી 12 ગઢડામાં 1877 ગ્રહણ કરેલો. ત્યાર પછી સંવત 1878 ફાગણ સુધી અષ્ટમીના દિવસે ગણેશ ધોળકામાં મંદવાળ ગ્રહણ કરેલો. ત્યાર પછી સંવત 1879 ચૈત્ર સુદ 9 દિવસે પંચાળામાં, જે શ્રીજી મહારાજે અહીં નિરૂપણ કર્યું છે કે અમે મોરે માંદા થયા હતા, એમાંથી જો કંઈક થયું હોત તો અમારે વિશે હેતે કરીને બંધાયેલા હતા, હવે અમે માંદા થયા મહારાજ કે અમે જો ધામમાં જતા રહ્યા હોત એ ટાઈમે, તો અમારી સાથે જે બંધાયેલા હતા હેતે કરીને, પણ એને વૈરાગ્ય દ્રઢ નહોતો, એને એવું હેત હતું કે અમે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ અમારી ઉપર હેત નહીં રાખે. તીવ્ર વૈરાગ્યવાળાને જગત તરફનો સંકલ્પ થતો જ નથી. તીવ્ર વૈરાગ્યવાળાને પુરુષોત્તમની મૂર્તિ સિવાયના બીજા સંકલ્પો થતા જ નથી. તીવ્ર વૈરાગ્યવાળાને શ્રીજી મહારાજને રાજી કરવા સિવાયના બીજા સંકલ્પ થતા જ નથી. પણ મંદ વૈરાગ્યવાળાને મન સાથે લડાઈઓ થતી હોય. અને વૈરાગ્ય ફક્ત અમને ત્યાગીને નથી જરૂર, ગ્રહસ્થને પણ જરૂર છે. શ્રીજી મહારાજે ગ્રહસ્થને તો અમારા કરતાં વધારે વૈરાગ્યની જરૂર પડે. કારણ એ છે કે અમે તો કિલ્લાની અંદર છીએ, તમારે તો રોજ રાગની વચ્ચે રહેવાનું છે. એટલે જો તમને વૈરાગ્ય ન હોય, આજે મને કહેતા આનંદ થાય, અત્યારે કથા ચાલુ છે, હમણાં જ 2 કલાક પહેલાં બિશપ ભગતનો ફોન આવ્યો, ઇલિનોઇસ છે, ભરતભાઈ મોખાસનવાળા, એમના ઘરવાળાને ઘણા સમયથી કેન્સર છે, ઘણી બધી દવાઓ કરી, સારું થયું પાછું બગડ્યું, સારું થયું બગડ્યું. એ બિશપ, મેં વચ્ચે વાત કરી હતી કે એને ત્યાં આ વખતે ગુરુજીને અમે બધા ગયા, ગુરુજી એની મોટેલમાં ફરતા હતા, અને ત્યાં મોટેલની અંદર ગોરિયા કાઢિયા જે રહેવા આવતા હોય એને 20 પૈસા, 25 પૈસા, 10 પૈસા આવા નાખી દીધા હોય. એ બધા રોડ ઉપર આમ ગાડીઓ ચાલી ચાલીને રોડમાં ફિટ થઈ ગયા હતા પૈસા. નીલકંઠ સ્વામી હતા ખબર ને, ગુરુજી ફરે ને ગુરુજી જે જોવે ને તે સંજીવ ભગત જ્યોર્જિયાવાળાને કે ભગત ઓલો પૈસો લઈ લો, ઓલો લઈ લો, ઓલો લઈ લો, એવા $3-4 ગુરુજીએ ભેગા કર્યા ત્યાં ફરતા હતા રોડ ઉપર. એમાં પછી ગુરુજી બિશપને કે આ બહુ ગંદા થઈ ગયા, કેટલા વર્ષો જૂના હશે? ગુરુજી કે આને તું ધોઈ નાખ, તાર મમ્મીને આપ ધોઈ નાખે, પછી આને જે હોય ને એને મારે એને ઠાકોરજી માટે વાપરો ને આ જીવોનું સારું થાય. કેવો મોટો સંકલ્પ મોટા પુરુષનો. બિશપ સાંજે ધોઈને લાવ્યો, સાંજે સભા થઈ. આ વેદાંત ભગતને એ હતા ખબર છે ને, બિશપ ધોઈને લાવ્યો ત્યારે તમે લોકો ઇંગ્લિશમાં પ્રવચન કર્યું હતું, ગુરુજીએ કીધું કથા કરો, આજે 7 સંતો કથા નહીં કરે, આ લોકો પાસે કથા કરાવી હતી અચાનક જ. પછી બિશપે પૈસા ઠાકોરજી આગળ રાખ્યા એટલે એને ગુરુજીને એમ કીધું, ગુરુજી મારે આ પૈસા રાખવા છે, આ 3 કે 3.5 ડોલર થાય છે, હું આની સામે ઠાકોરજીને $100 મૂકું, પણ મને આ પૈસા આપો. એટલે ગુરુજી કે તારે શું કામ છે? કે ગુરુજી તમારી દ્રષ્ટિ આની ઉપર પડી ને એટલે આ પૈસા પ્રસાદીના કહેવાય મારા માટે, એટલે હું આને સાચવીને રાખી મૂકીશ. એટલે ગુરુજી કે વાંધો નહીં, જા બેટા, તને આપ્યા. પછી એને કીધું, ગુરુજી એક મારી પર રાજી થયા તમે, મેં આ ધોયું તો કે આ
તો મને એક પ્રોમિસ આપો. ગુરુજી કે તું બોલ ને. ના, પહેલાં મને કહો હું માગીશ, તમે આપશો પછી જ હું બોલીશ. તો કે હા બોલ. વેદાંત ભગત યાદ છે ને એને માગ્યું તું? એને એવું માગ્યું કે ગુરુજી, જેવી રીતે આ પૈસા મેં ચોખ્ખા કર્યા ને તમે રાજી થયા છો, એમ મારા અંતકાળે મને આવો ચોખ્ખો કરીને તમે ભગવાન સુધી લઈ જશો, આવું મને તમે પ્રોમિસ આપો. મારો દેહ ગમે ત્યારે પડે, મેડિકલમાં એ છોકરો ભણે છે. તમે વિચારો, જેને ગુજરાતી વાંચતા નથી આવડતું, એ છોકરો એક મોટા પુરુષને આવી પ્રાર્થના કરે, એ ઘરના સંસ્કાર કેવા હશે, એ ઘરમાં કેવી વાતો થતી હશે. એના મમ્મી અત્યારે ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા, ફોન આવે બિશપનો. એટલો ફ્રેશ એ છોકરો, એટલો ફ્રેશ. મને કે સ્વામી આવું થયું છે, એટલે ગુરુજીને ફોન કરવો છે. કે ખાલી ગુરુજી કંઈક સ્વામિનારાયણ બોલે તો મમ્મીના કાનમાં શબ્દ પડે, સ્પીકર ફોન અમે કરીએ તો, કારણ કે મમ્મી બોલી નથી શકતા અત્યારે. અને ભરતભાઈને મેં ફોન કર્યો, અત્યારે બિશપ પાછો મોટેલ ગયો, ભરતભાઈ ત્યાં દવાખાને છે. મેં હમણાં હું હમણાં ઉપર ગયો ને, એને ખબર અંતર પૂછવા જ ગયો કે શું થયું, કેમ થયું. ભરતભાઈને મેં ફોન કર્યો, ભરતભાઈ મને સીધું એમ, મેં કીધું ભગત, જેવી રીતે હમણાં ગુરુજીએ કેમ યોગી સ્વામીને હોપ્યા મહારાજને, એમ મેં કીધું આપણે હવે ગુરુજીને મહારાજને હોપવાના છે એમના મમ્મીને. તમે જાણો છો કે આટલું બધું થયું આવે. એ ભરતભાઈ જે હિંમતથી બોલતા હતા, સ્વામી મહારાજને ગુરુજીને હોપેલા જ છે, કે કોઈ ચિંતા નથી, કે નથી ઢીલો એનો અવાજ, કંઈ ઉંમરવાળા નથી. બિશપના મમ્મી ઉંમરવાળા નથી, નાની ઉંમર, હજુ બિશપના લગ્ન નથી, હજુ નાનો છોકરો કોલેજનું પહેલું બીજું વર્ષ કરતો હશે, આટલો જ છે. પણ આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર કેવા રત્નો છે એમ. એનો એક આમ આર તામ માણસ ઢીલો પડે ને એટલોય અવાજ નથી. બોલો. એ કે હું વંદુના પદ બાજુમાં લઈને બેઠો છું ભરતભાઈ, કે અને વંદુના પદ સાંભળે છે, અને સોમેન્ડ સોમેન્ડ ધૂણું બોલું છું, એનાથી બહાર અવાજ નથી આવતો. અહીં પાણી ઉતરે ને એવું કંઈક અંદર આવે છે, એ બધું બંધ થઈ ગયું છે. પણ મહારાજને જ્યારે લઈ જવા હોય, જે રીતે લઈ જવા હોય, પેલા ડૉક્ટરે પૂછ્યું કે ફરી વાર જો જાય ને તરત હાર્ટ ચાલુ કરવા માટે કરવું છે, પેલું જે પંપ મારે, એટલે મને ફોન આવ્યો પાછો કે આવું આવું કરવાનું ડૉક્ટર કહે છે. મેં કહ્યું આપણે એને દુઃખી નથી કરવા, એકવાર એને મહારાજ લઈ જાય પછી આપણે એને દુઃખી નથી કરવા. તો કે સારું સ્વામી, નથી કરવા. કેટલી, કારણ કે ગુરુજીને કોન્ટેક કર્યો ના થઈ શક્યો, ત્યારે ગુરુજી જેતપુર છે, કથા કરવા ગયા છે, એટલે ત્યાં અત્યારે સવાર પડી હોય વહેલી. હવે અહીં ગમે ત્યારે, ગમે ત્યારે મહારાજ આવે ને ગમે ત્યારે થાય જે કંઈ. પણ કેટલી દ્રઢતા એની, આવા ગ્રહસ્થને જોઈએ ત્યારે ખરેખર અમને ત્યાગાશ્રમની અંદર પણ એ પ્રેરણા આપી જાય કે આની કેવી સમજણ. કારણ કે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા તમારા સંબંધો નિત્ય લાગણીથી ચાલવાવાળા છે, નિત્ય તમારે એકાબીજામાં એટલું બધું ઓતપ્રોત થતું હોય એનાથી ચાલવાવાળા છે. એટલે અને દેહનો સંબંધ છે એમાં શ્રીજી મહારાજે માયા પોતે મૂકેલી છે કે દેહના સંબંધીમાં હેત ઓટોમેટિક થાય, એ કળ ચડાવેલી છે. પતિને પત્નીમાં, છોકરાને મામાં, માને છોકરામાં, દીકરીને દીકરામાં, આ બધું સહજ છે, એ ભગવાનની ચડાવેલી કળ છે. અને એવી કળમાં આવા સમયે સહજ એમ કેવું મહારાજને મોટા પુરુષને હોપેલા છે, ત્યારે ખરેખર સાધુ રાજી થઈ જાય. હરિભક્તો પણ આવા પ્રસંગો આમાં જે આવે છે, હું આગળ મેં આ વાત એટલા માટે કરી, આમાં જે વાત આગળ આવશે આપણે જોશું. મહારાજે પંચાળામાં મંદવાડ ગ્રહણ કર્યો 1879માં. ત્યારબાદ 1886માં પોષ સુદ બીજને દિવસે મહારાજે ગઢડામાં મંદવાડ ગ્રહણ કર્યો. ત્યાર પછી મહારાજ સ્વધામ પધારી ચૂક્યા જેઠ સુદ દસમે. એ પંચાળામાં મહારાજે 4 સંકલ્પ કરેલા જ્યારે મંદવાડ ગ્રહણ કર્યો, ત્યારે મંદિર કરીને દેવ પધરાવા, શાસ્ત્રો કરવા, આચાર્ય કરવા અને સાધુઓને વિદ્યા બનાવવી, આ 4 સંકલ્પ મહારાજના હતા મંદવાડના ગ્રહણ સાથે. એટલે મહારાજ એ મંદવાડને પાછા છોડીને રોકાયા અને 1886 સુધી મહારાજે મનુષ્ય આકારે આ પૃથ્વી ઉપર દર્શન આપ્યા, સંતો ભક્તોને લાલ રડાવ્યા. મહારાજ કે એમાંથી જો કંઈક થયું હોત તો જેનો તીવ્ર વૈરાગ્ય નહોતો અને જેને જે અમને રાજી કરવા માટે જે મોટા પરમહંસો હતા, મોટી જે બાઈઓ હતી, મોટા જે હરિભક્તો હતા, એનું જોઈ જોઈને જે વર્તવાવાળા હતા કે આની ઉપર મહારાજ આવા રાજી થાય છે તો હું આવું વર્તું તો મહારાજ મારી પર રાજી થશે. તો મહારાજ કે જો એમાંથી કાંઈ થયું હોત ને અમે મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો, અમે મનુષ્ય લીલાને હંકેલી, એવું થાત
તો જે અમારે વિશે એવા હેતવાળા હતા એનું ઠેકાનું રહેત નહીં, એવું મહારાજનું કહેવું છે. ત્યારે કોના ઠેકાના રહેત એ મહારાજ કહે છે. એક જે તીવ્ર વૈરાગ્યવાળા હતા એને મહારાજ કે કાંઈ ના થાત. બીજું, તીવ્ર વૈરાગ્યવાળા સાથે જેને હેતે કરીને પોતાના જીવને બાંધ્યો હોય એને કંઈ ના થાત. અને ત્રીજું, જેને સત્સંગનો યોગ રાખે, નિયમ મારા આ છે નિયમમાં રહે અને ભગવાનને અંતર્યામી જાણે એને કંઈ ના થાત. નિયમમાં રહેવા માટે અને ધર્મમાં રહેવા માટે ભગવાનને અંતર્યામી જાણવા બહુ જરૂરી છે. જે ભગવાનને અંતર્યામી જેટલા વધારે જાણે એ એટલો વધારે આજ્ઞામાં રહી શકે. કારણ કે મને જોવે છે, મને સાંભળે છે, આ મારી નજરની સામે જ, એને આજ્ઞા લોપાય જ કેવી રીતે? એક વ્યક્તિની કેટલી મર્યાદા રહે છે? આજે હું સાધુ હોઉં અને મને સાધુ જીવનથી કંઈક વિપરીત કોઈ વસ્તુ કરવાની ઈચ્છા થઈ તો મારી સામે એક સામાન્ય વ્યક્તિ બેઠેલો હશે તો પણ મારી મર્યાદા બંધાઈ છે કે હું એવું નહીં જ કરું. કારણ કે હું વિચારીશ કે આ કે છે સાધુ છે ને આવું કેમ કરે છે. તમે હરિભક્તો તો તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ ઊભો હોય કે એ હરિભગત નથી પણ એવું જાણે છે કે આ બહુ સારા ભગત છે. કદાચ તમને કાંઈ એવો સંકલ્પ થયો તો તમને એમ તરત થશે કે આવું નથી કરવું, કારણ કે આ વ્યક્તિને એવું થશે કે આ ભગત થઈને આવું બોલે, ભગત થઈને આવું જોયું, ભગત થઈને આવું ખાધું. તમને ભલે સંકલ્પ થયો પણ દબાવી દેશો. એક વ્યક્તિની એટલી મર્યાદા છે તો જે ભગવાનને અંતર્યામી જાણે કે આ ભગવાન મને જોવે જ છે, આ નજરની સામે છે. પેલા ગુરુએ નહીં, બે ચેલા ગાદી માટે ઝઘડતા હતા. બોલો કે મોટો કે મારી ગાદી, નાનો કે મને ગાદી આપો. ગુરુ કે જો એક કામ કરો, આ બે ફળ લેતા જાઓ. કોઈ ના જોયું એવી રીતે ખાઈને બે જણા આવો, તમને કોઈ જોવું ના જોઈએ. મોટો કે કોઈ જોવું ના જોઈએ, બસ એ રીતે જ ખાવાનું છે ને. ગયો ફળ લઈને, એક રૂમમાં ગયો, ઓરડા બંધ કરીને ખાઈ લીધું, તરત હાજર થઈ ગયો. ગુરુ મહારાજ કે આવી ગયો, હા કોઈ તને જોયો નહીં? ના. પણ એ કે મારે પેલા નાનો આવે ને એને ચેક કરવું પડે, એક એ કોણ જીત્યું એક એને આવવા દે, પછી મારે એની સામે તને ગાદી આપવી પડે ને, નહીં તો એ સ્વીકારે નહીં. એટલે નાનો ગયો, એ આખો દિવસ ફર્યો, સાંજે પાછો આવ્યો. ગુરુએ ટાઈમ આપેલો 5-6 કલાકનો, ત્યાં સુધી મેં કંઈ એવી જગ્યા ના મળી કોઈ જોવે નહીં. ગુરુને આવીને કે ગુરુજી લો ફળ તમારું, મારાથી આ ફળ નહીં ખવાય. કેમ ભાઈ, તને કોઈ જગ્યાએ એકાંત ના મળ્યું? એ નાનો છોકરો કે, અરે નાનો એ શિષ્ય કે, ગુરુ મહારાજ હું જ્યાં જઉં ત્યાં મને ભગવાન દેખાય. તમે કીધું કોઈ ના જોવે ત્યાં જઈને ખા, હું ક્યાં જઈને ખોઉં કે બધે ભગવાન છે. ત્યારે ગુરુ કે ઉતરી ગયા હેઠા અને એને બેહાડી દીધો, તું અહીં બેસી જા, તું લાયક છે. પેલા મોટાને કે તને હજુ ભગવાન દેખાતા જ નથી, તું કોકનું શું સારું કરવાનો? અંતર્યામી, ભગવાનને અંતર્યામી જાણે એનું રહે. પણ આ માર્ગ પણ બહુ કઠિન છે. ભગવાનને અંતર્યામી જાણતો હોય એનાથી નિયમ કે આજ્ઞા લોપાય જ નહીં. પણ અંતર્યામી પણ સંપૂર્ણ નથી જાણતો એના કારણે નિયમને ધર્મ લોપાય છે. એટલે જ એને સત્સંગ છૂટે છે. એટલે જે સત્સંગમાં રહ્યો થકો પોતે જ ખાડો ખોદે, પોતે જ ખાડો ખોદે. ગુણાદિતાનંદ સ્વામી કે આવે તો ખોતરીને ઊભા કરો તો છે, બાકી સુખપાલમાં બહેન પ્રભુ ભજી લેવા એવું કરી મૂક્યું છે. પણ હવે ખોતરે, બેઠો બેઠો ખોતરે, ખાડો જાતે જ કરે એટલે જાય એઠો. કારણ કે અંતર્યામી ભગવાનને જાણતો નથી. એને એમ છે મને કોણ જોવે છે, કોણ સાંભળે છે, મને ક્યાં કોઈ જોયો છે? હું આ મેં કર્યું તો હું તો હારો જ દેખું છું ને સત્સંગમાં, મારું તો હારું થાય જ છે ને. પણ ભગવાન અંતર્યામી છે, એ જોવે છે. એટલે એ વસ્તુમાં જાજા મુમુક્ષોના કલ્યાણ થવા એ સહેલું નથી. પણ જે શ્રીજી મહારાજે એક વાત કરી જે સૌથી અગત્યની, કે તીવ્ર વૈરાગ્યવાળા સાથે હેત રાખવો. તીવ્ર વૈરાગ્યવાળા કહેતા સમજણવાળા સાથે, સત્સંગમાં આપણાથી ઉત્કૃષ્ટ હોય, આપણાથી ઉત્કૃષ્ટ હોય કે જેને સત્સંગનો મહિમા, સત્પુરુષનો મહિમા, જેને સંતોનો મહિમા, જેને ભક્તોનો મહિમા, જેને સત્સંગની અંદર આજે આવી અડગ રહેવાની સ્થિતિ, આજે આ ભરતભાઈ મોખાસનવાળાની મેં આવી સ્થિતિ કીધી કે એને આજે મને હસતા હસતા આવું કીધું, બરાબર, એ એવા હરિભગત હોય એની સાથે કોઈ જીવ બાંધી રાખ્યો હોય તો જ્યારે એના જીવનમાં એવો પ્રસંગ આવશે ને ત્યારે ઓલાનું બળ એને કામ કરશે. આજે દાદા ખાચર પર્વતભાઈ, પર્વતભાઈનો છોકરો ધામમાં ગયો અને પર્વતભાઈ જતા હતા, મહારાજે આજ્ઞા કરીને પર્વતભાઈ તળાવમાં નાહી લીધું ને ઓલાને કીધું તું છોકરાને બાળી દેજે, મારે આવવાની જરૂર નથી. એક કથા તો આપણે ઘણી સાંભળી,
પણ એ કથાથી આપણને એમ થાય પર્વતભાઈ આવા હતા, પણ આજે શું, આજના યુગમાં કોઈ એવો ખરો? ત્યારે આપણને જે અત્યારે બની હોય ને ઘટનાઓ આવી એને આપણે જોઈએ ને ત્યારે આપણને થાય કે ના, અત્યારે આવા ભક્તો છે. અને એવાની સાથે હેત બાંધવું, જેની અંદર જે ગુણ આપણાથી શ્રેષ્ઠ છે એવા ભક્તો સાથે, મહારાજ કે તીવ્ર વૈરાગ્યવાળા સાથે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કહે છે, આ વાત એટલી અઘરી છે કે નથી સમજાતી. આપણી અંદર થોડા સદગુણો હોય ને એટલે જીવનો એક એવો સ્વભાવ છે કે એને ક્યારેય પણ પોતાથી શ્રેષ્ઠ કોઈ લાગતું જ નથી. આ જીવ જન્મો જન્મથી અહમ વૃત્તિના પાયા ઉપર જ એને અનેક જન્મો કાઢ્યા છે. આધાર એનો અહમ જ છે, અહમ ઉપર જ ચાલ્યો જાય છે. સત્સંગમાં પણ કંઈક ક્રિયા કરે તો અહમના આધાર ઉપર જ દોડતો જતો હોય છે જાજુ. એના કારણે એને પોતાથી શ્રેષ્ઠ સદગુણી વ્યક્તિ, પોતાથી શ્રેષ્ઠ સદગુણવાળા મુક્તો, એના દર્શન કે એની અંદર એવો ભાવ કે એને પોતાના હૃદયને સમજાવે, પોતાના અંતરમાં એમ થાય કે ઓહો આ ભગત મારાથી કેટલા શ્રેષ્ઠ છે, ઓહો આ આ આ મારાથી આમ અમુક શું કેટલા શ્રેષ્ઠ છે, આવો જે ભાવ હૃદયમાંથી પેદા થયો એના પ્રત્યેનો એક આર્થ ભાવ, ત્યારે પછી કોઈની સાથે જીવ જોડવાની ઈચ્છા થાય છે. પછી એવા સંત અને ભક્ત સાથે જીવ જોડવાની ઈચ્છા થાય છે. ગુણાદિતાનંદ સ્વામી કે આ વાત કેટલી અઘરી છે સાંભળો. સ્વામી કહે છે પ્રકરણ પહેલાંની 237મી વાત, આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય. સ્વામી કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કેટલા જન્મે ના સમજાય? 100 જન્મે ના સમજાય. માટે આ વાત સૌ રાખજો. સ્વામી કે આ વાત બધા રાખજો. શું વાત છે? 2 સારા સાધુ અને 3 સારા હરિભગતની સાથે જીવ બાંધવો તે સત્સંગમાંથી ન પડાય. આ 100 જન્મે ના સમજાય એવી વાત છે. બોલો, 2 સારા સાધુ અને 3 સારા હરિભગત સાથે જીવને બાંધવો. બાંધવો એટલે ખેંચાય, બાંધેલું હોય એ જે બાજુ પેલું એન્જિન ખેંચાય, ડબ્બો બાંધેલો ડબ્બો ખેંચાય એવો જીવને બાંધવો. જીવ બાંધેલો હોય એવા સાથે. સ્વામી કે આ 100 જન્મે સમજાય એવી વાત નથી, કારણ કે પોતાને શ્રેષ્ઠ માની લે એટલે એને એવું જ થાય કે મારે ક્યાંય જીવ બાંધવાની જરૂર જ નથી. સ્વામી કહે છે જો કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે વચનાવતમાં કહ્યું છે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું, એવાના અભાવે અસુર થશે. માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. સારા ભગવાનના ભક્તમાં આપણે ગુરુજીમાં જીવ બાંધ્યો, પરંતુ ગુરુજીમાં આપણો જીવ શું 100% બંધાઈ ગયો હશે? આપણે બધા ગુરુજીના આશ્રિત થયા અને એનો આશરો કર્યો છે. આપણે બધા એક સત્પુરુષના આશરે બેઠા છીએ અને મહારાજના આશરે બેઠા છે. શું આપણા બધાના 100% જીવ બંધાઈ ગયા હોય એવું કોઈ ખાતરી ખરી? આજે યોગી સ્વામીની ખાતરી આપણે ચોક્કસ આપી દઈએ કે જેને અંતકાળે પણ એવું કીધું કે મને, એને સ્વામી કુંડળવાળા સ્વામીને એવું કીધું કે મને ગુરુજીમાં એમના ગુરુજીની જેવી નિષ્ઠા હતી એવી, કારણ કે એનું આપણે પ્રેક્ટિકલ જોઈ લીધું એટલે આપણે એના માટે ખાતરી કરીએ. પણ હું મારા જીવ ઉપર નક્કી કરું કે હું સાધુ થયો હવે મારો 100% ગુરુજીમાં જીવ બંધાઈ જ ગયો છે એવી ખાતરી મને પોતાને કેમ થાય? હું કેવી રીતે નક્કી કરી શકું? એવી ખાતરી તો અહીં કેટલી વખત એવું થાય કે ત્યાગાશ્રમ છોડીને જતા પણ રહ્યા હોય, કારણ કે જીવ જેવો જોઈએ એવો બંધાયો ના હોય. બંધાયો હોય તો અંતેના 29મા પ્રમાણે એનો ત્યાગ પાર પડે જ, વૈરાગ્ય નથી તોય પાર પડે. તો શું ખાતરી 100% જીવ બંધાયો કે નથી બંધાયો? તમે ગ્રહસ્થાશ્રમમાં હો તો ગ્રહસ્થાશ્રમમાં ઘણા ભક્તો ગુરુજીને ચરણ ધોઈને પાણી પીતા હતા એને એટેક આવી ગયા છે કે ગુરુજીનો પડછાયો ના લે, એવું પણ એને મગજમાં ફિટ થઈ ગયું છે. એવા પણ છે તો એને 100% જીવ બાંધ્યો નહોતો. સ્વામી કે જે દિવસે મહારાજ કે જે દિવસે નિશ્ચય થયો ને તે દિવસે જ કાચપ રહી ગઈ હતી. એવું થયું તો કેવી રીતે પાકું થાય? તો પાકું એવી રીતે થાય કે આપણો બાંધેલો જીવ એને આપણે તપાસીએ અને કોકનો બાંધેલો જીવ એને આપણે જોઈએ ત્યારે આપણને એવું દેખાય કે મારા કરતાં આનો જીવ વધારે મોટા પુરુષમાં બાંધેલો છે. ત્યારે એવા ભગવદીય સાથે જીવને જોડવો. મારા કરતાં આ ભક્તને સંતો ભક્તોમાં દિવ્યતા બહુ દેખાય છે, મને તો વારે વારે દોષ દેખાય છે, અને આ ભક્ત તો જ્યારે હોય ત્યારે મહિમાની જ વાતો કરે છે અને એને મહિમા જ દેખાય છે, એવા ભક્ત સાથે જીવને બાંધવો.
આપણી અંદર છે એના કરતાં જે વસ્તુ જેમાં શ્રેષ્ઠ દેખાય છે એ કાર્ય લેવા માટે એમાં જીવને બાંધીએ તો જ એમ મળે, નહીં તો ના મળે. એટલે મોટા પુરુષમાં પણ જીવ જોડવા માટે, યથાર્થ જોડવા માટે, ભગવાનમાં પણ જોડવા માટે એમ એવા જીવ જેને જોડેલા હોય એની અંદર જીવને બાંધવો પડે છે. એટલું જ કરવાનું છે. જાજી વાતનો ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવવી છે, નિયમ પડાવવા, એ સારું કરવી પડે છે. કરવાનું તો આટલું જ છે કે કોઈ ભગવદીય સાથે જીવને જોડવો. સ્વામી પોતાની જ વાતોમાં પ્રકરણ ત્રીજાની વાત છે, શરૂઆતની વાત છે, બહુ સરસ વાત છે. એમાં પણ સ્વામી આ જ કહે છે. સ્વામી કહે છે, સારા ભગવદીય સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. જ્ઞાન વિના તો સર્વે કાચું છે. સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, એના રાધેશ્વરનને હિરણ્ય ગર્ભાનંદ ગયા, હમીરે પણ ગણિક ભક્તિ કરી હતી તો પણ એ ગયો, એ વિસ્તારે કરીને કહી. સ્વામી કહે સારા ભગવદી સાથે જીવ બાંધવો આ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. આ વાતને આપણે મુમુક્ષુએ ક્યારેય ના ભૂલવી જોઈએ કે આપણા જીવ કોઈ ભગવાનના ભગવદીય એવા ભક્તો હોય. અમે ત્યાગી હોઈએ, અમે ત્યાગીની અંદર એવા ગોતીએ. તમે ગ્રહસ્થ છો, તમે ચોક્કસ સંતોમાં જીવ બાંધો, પણ તમે ગ્રહસ્થ આશ્રમમાં પણ તમારાથી શ્રેષ્ઠ ભક્તોને ગોતો, તમારા કરતાં શ્રેષ્ઠ સમજણવાળા ભક્તોને ગોતો. એની ઉંમર નાની છે કે મોટી છે, એને સત્સંગમાં 5 જ વર્ષ કાઢ્યા છે અને તમે સત્સંગમાં 50 વર્ષ કાઢ્યા છે, એ કોઈ દિવસ ના વિચારશો. આ સત્સંગ એવો છે કે આમાં અનાદિ મુક્ત 5 વર્ષથી આવી ગયેલો હોય. અરે ગ્રહસ્થમાં હોય, ડાયાભાઈ કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈ, કલ્યાણ બાપા વંથલીના હતા ને, એના દીકરા હતા ડાયાભાઈ, નાના દીકરા હતા. સૌથી 3 દીકરાઓ હતા, એમાં સૌથી નાના ડાયાભાઈ હતા. પણ એ ડાયાભાઈ જે હતા એની જે સ્થિતિ જે સંતોએ લખી છે, તપસ્વી, ત્યાગ, વૈરાગ્યવાળા, પોતે નાના હતા ત્યારથી જ એને વૈરાગ્યનું અંગ. વંથલીની અંદર મંદિરમાં જ બેઠા રહે, આખો દિવસ મંદિરમાં હોય, આખો દિવસ મંદિરમાં, રસકસ વિનાનું ખાવાનું, ગાદલું કે ગોદડું કોઈ દી પાથરવાનું નહીં, એક થાંભલે ઓઠિંગન દઈને બેઠા હોય, માળા કરે, ભજન કરે, રાતના 12 વાગે ત્યારે પણ ક્યારેય પગ લાંબો કરીને સુવાનું નહીં, બેઠા બેઠા જ 2 કલાક 3 કલાક ઊંઘ આવી જાય તો ઊંઘવાનું, પાછું ભજન કરવાનું. આવી સ્થિતિવાળા મુક્ત એ ડાયાભાઈને એક વખત બાલમુકુંદાસજી સ્વામી, સદગુરુ ગુણાતાન સ્વામીના શિષ્ય, એ સદગુરુ બાલમુકુંદાસ સ્વામી વિહારીલાલજી મહારાજે વરતાલની અંદર છાવણી કરી હતી શ્રીમદ સત્સંગી જીવનની. અને ત્યારે બધા સદગુરુઓને બોલાવેલા, ગઢપુરના, જૂનાગઢના બધા મોટા મોટા સદગુરુઓને ત્યાં બોલાવેલા મહારાજશ્રીએ. એ જ્યારે છાવણી કરી 1948ની સાલમાં, સંવત 1948માં વિહારીલાલજી મહારાજે, ત્યારે બાલમુકુંદાસ સ્વામી ડાયા ભગતને લઈને વરતાલ ગયા. ડાયાભાઈ કે મારે વરતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા છે, સ્વામી હું તમારી ભેગો આવું. ભેગા આવ્યા, ડાયાભાઈ આવ્યા. જે આપણો સભામંડપ છે વરતાલનો, એ સભામંડપનો ઉપલો માળ છે, બીજો માળ, એ બીજા માળ ઉપર સંતોના ઉતારા હતા. એક બાજુ પર એ બાલમુકુંદાસ સ્વામી હતા, જૂનાગઢના બીજા સદગુરુ સંતો હતા, ગઢપુરના સદગુરુ સંતો હતા, એ બધા એને આ ઉતર્યા. અને સામે જ સંતો જ્યાં આસન નાખીને બેઠા હતા એની સામે જ ડાયાભાઈનો ઉતારો બાલમુકુંદાસ સ્વામીએ આપ્યો, કારણ કે એ ત્યાગી વૈરાગી જ હતા, એટલે એને ન્યાય આપ્યો સામે. એટલે એક ગઢપુરના હતા રામચરણદાસજી સ્વામી, એ પણ સારા સદગુરુ, સારા બહુ સંત, ત્યાગ વૈરાગ્યવાળા, પણ ઉંમરવાળા, વૃદ્ધ હતા. અને બાલમુકુંદાસ સ્વામી સાથે એમને બહુ હેત, એટલે એ બે જણા આસન આમ સાથે નાખીને બેઠા. રાત્રે બધું સુવાનું હોય ત્યાં જ હોય, 7-8 દિવસની કથા પારાયણ હતી એટલે ભેગા રહ્યા. એમાં રામચરણદાસજી સ્વામી રાત્રે ઊભા થાય, એને લઘુ કરવા જવું પડે, ઉંમરવાળા સંત, એટલે 2 વાગે ઊભા થાય, 3 વાગે ઊભા થાય, 4 વાગે ઊભા થાય. કોઠારીએ મંદિરમાંથી આ ડાયાભાઈને ગાદલા ગોદડા આપેલા. ડાયાભાઈ એનો વીંટો જે આવેલો ને જેદી, એ વીંટો વાળેલો એવો ને એવો જ મૂકી રાખેલો, અને એને ઓઠિંગન દઈને બસ ભજન કરે. રામચરણદાસજી સ્વામી રાત્રે ઉઠ્યા એટલે 2 વાગે ઉઠ્યા. ડાયાભાઈ માળા કરતા હતા એટલે સ્વામીએ જોયું, સ્વામીને બહુ ગુણ આવ્યો, કેટલા વૃદ્ધ સાધુ. પછી સ્વામી પાછા 1-1.5 કલાક પછી ફરી ઉઠ્યા તો એ ડાયાભાઈ તો આંખ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામી ત્રીજી વખત ઉઠ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 4:30 થયા તોય ભજન.
સ્વામી બીજે દિવસ સ્વામીએ જોયું, સ્વામીએ ત્રીજે દિવસ જોયું, સ્વામીએ ચોથે દિવસ જોયું, સ્વામીએ સાત આઠ દિવસ સુધી જોયું, ત્યારે જે ત્યાગી છે, જે ત્યાગી છે, જેને સંસારનો ત્યાગ કરેલો છે, જેને ગૃહસ્થ આશ્રમને છોડેલો છે, પણ એક મુમુક્ષુની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ રામચરણદાસજી સ્વામીની દ્રષ્ટિમાંથી મળે. સ્વામીને એટલો બધો એના પ્રત્યે અહોભાવ થયો, સ્વામી બાલમુકુંદાસ સ્વામીને કે બાલમુકુંદાસ સ્વામી આ તમારી ભેગા તમે કયું રત્ન લાયા છો? બાલમુકુંદાસ સ્વામી કે કોણ રતન સ્વામી? આ કે પેલો થાંભલે ઓઠિંગન દઈને બેહે છે એક બાપા અને માળા કર્યા કરે છે એ કોણ? એ સ્વામી અમારે કલ્યાણ બાપા વંથલીના હતા ને સ્વામીના કૃપાપાત્ર, એના દીકરા ડાયાભાઈ છે, બહુ ભજની છે સ્વામી. રામચરણદાસ સ્વામી કે સ્વામી આ તો ગૃહસ્થ આશ્રમમાં આના દર્શન કરવા જેવા છે, એના પગરખામાં આપણા પગ આવે એવા નથી. રામચરણદાસજી સ્વામી શું બોલ્યા કે એના પગરખામાં આપણો પગ આવે એવો નથી, કહેતા એ એવી સ્થિતિમાં છે કે એ સ્થિતિને આપણે પામવી રહી એવી સ્થિતિમાં છે. આ સંતો ડાયાભાઈની વાતો કરે છે અને એવા હતા. તોય રામચરણદાસજી સ્વામી કે આવી સ્થિતિવાળા હું બે વાગે ઉઠ્યો માળા કરે, ત્રણ વાગે ભજન કરે, ચાર વાગે ભજન કરે, તોય આપણી આગળ આમ હાથ જોડીને હાવ નિર્માણી હાવ દાસ કોઈ જગ્યાએ કોઈ, કારણ કે મહારાજે કહ્યું ત્યાગ વૈરાગ્યનો પણ અહંકાર અમને ન ગમે, સમજણનો પણ અહંકાર અમને ન ગમે, નિષ્ઠા અધિકના અહંકાર પણ અમને ન ગમે. મહારાજે જે સાત્વિક સદગુણો થકી આવતા અહંકારનો પણ નિષેધ કર્યો છે. મહારાજે ત્યાં સુધી કીધું ભગવાન એની ભક્તિએ કરીને વશ વર્તતા હોય, વશ એટલે મહારાજ આમ કે ત્યાં મહારાજ પ્રગટ થાય, મહારાજ આમ તમારે કરવું પડશે એટલે મહારાજ કરે, આટલા મહારાજ એને વશ વર્તતા હોય, એ બોલે એવું થાય, તોય પણ મહારાજ કે જો એને હૃદયમાં એવું થાય કે મારું મહારાજ હું બોલું એટલે કરે છે ને, તો મહારાજ કે એટલી એના હૃદયમાં ખોટ છે, મહારાજ કે અમને ના ગમે, પ્રથમના 56માં ના પાડી મહારાજે. સારા સદગુણો અને સારી મેળવેલી આપણી અંદરની નિષ્ઠા ભક્તિ સેવા કોઈ પણ શ્રદ્ધા આદિ કોઈ પણ સદગુણ, એ સદગુણની અંદર જો એના પૂંછડાની અંદર એક સરસાઈ રૂપી હું બહુ શ્રેષ્ઠ છું, હું બહુ સારો છું, મારાથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં, અથવા તો હું હવે મારે કોઈની કોઈ અપેક્ષા જ નથી, એ જે ભાવ પેદા એના પૂંછડામાં થાય છે એ ભાવ પોઈઝન છે. જેવી રીતે બ્લડની અંદર પહોંચેલું પોઈઝન એ માણસ જીવી ના શકે, બ્લડમાં એકવાર પોઈઝન આખામાં થઈ ગયું, કેન્સર આખા બ્લડમાં પહોંચી ગયું, એ માણસ જીવી ના શકે, એમ એ પોઈઝનનો સેલ બહુ નાનો છે. આપણને સારા જ સત્સંગમાં દેખાડે, સારા જ બતાવે, આપણને સારા તરીકે જ આખો સત્સંગ બિરદાવે, પણ એ પોઈઝનનો સેલ વધતા 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 આખું આપણું બ્લડ, આધ્યાત્મિક બ્લડ કે જે બ્લડ ઉપર આપણે ચાલીએ છીએ, જે એનર્જી ઉપર આપણે મોક્ષના માર્ગે ચાલીએ છીએ, એ બ્લડને આખું પોઈઝન કરી નાખે. અને એક જ સેકન્ડની અંદર આપણે સત્સંગની અંદર હતા નહોતા થઈ જઈએ, તેદી થાય કે આટલું કરેલા ને આવું કેમ થયું? પણ કારણ એ કે જે દી નાનો સેલ હતો તેદી એને ઓળખ્યો નહીં. એક કાળો ડાઘ હોય છે ને, અમને પેલા સુનિલભાઈ ડિટ્રોઇટવાળા આવ્યા, એ કે સ્વામી સ્કિન ઉપર એમને કેન્સર થયું હતું, એ કે એક ડાઘો સ્વામી હોય ને આપણને તલ હોય કા, એ જ્યારે લાખા જેવું હોય ને આમ મોટું થાય ને, મેં કીધું ખબર કેમ પડે કે આને કેન્સર, તો કે એ મોટું થાય એટલે સમજવાનું કે આને કંઈક ચેક કરાવવું પડશે. એ મોટું થાય, મને એવું મોટું થતું હતું, પછી મેં ચેક કરાવ્યું ત્યારે કેન્સર નીકળ્યું. એમ એક સેલ કંઈક એવો પડ્યો હોય એને જો કાઢી નાખવામાં ના આવે, અથવા એના ઉપર ધ્યાન રાખવામાં ના આવે, નજર રાખવામાં ના આવે, કેદમાં એ સેલને રાખવામાં ના આવે, તો એ બ્રાવ મોટો થાય અને મોટો થાય અંદર ફેલાઈ જાય. ડાયાભાઈની એવી સ્થિતિ જોઈને રામચરણદાસજી સ્વામી બહુ રાજી થયા. અને પછી બાલમુકુંદાસ સ્વામીને જ્યારે સ્વામીએ આવું કીધું, બાલમુકુંદાસ સ્વામી ડાયાભાઈ પર બહુ રાજી થયા. પછી જ્યારે પાછા વંથલી ગયા, વંથલી ગયા એટલે ડાયાભાઈને ગામડે સંતો આવેલા, કંઈ ઉત્સવ પ્રસંગ કરવો હતો, એટલે સંતોએ ડાયાભાઈને પૂછ્યું, ડાયાભાઈ આપણે ગાદલા ગોદડાની જરૂર પડશે તો કેટલા પહોળા કરવાના અને કેટલા લાંબા કરવાના? ડાયાભાઈ કે સ્વામી જેને ગાદલા ગોદડાનો અનુભવ હોય એને પૂછો. કે જેને ગાદલા ગોદડાનો અનુભવ હોય એને પૂછો, આ તીવ્ર વૈરાગ્યવાળા. હવે આવા સાથે કોઈ પોતાના જીવને બાંધ્યો હોય એ કોઈ દિવસ સત્સંગમાંથી પાછો પડે ખરો? એમના બાપા કલ્યાણ બાપા, નોકરોને ચાકરો આવે એને વૈરાગ્યની વાતો કરી કરીને સાધુ કરવા જુનાગઢ સ્વામી પાસે મોકલી દે, બોલો એની આરે કોઈ જીવ જોડે એ પાછો પડે ખરો?
એવા હરિભક્તો સાથે હું એવું શા માટે કહું છું કે હરિભગતે હરિભક્તોને પણ ગોતવા, અહીં સ્વામી એવું કેમ ના કીધું કે 100 જન્મે પણ આ વાત ના સમજાય, બે સાધુ સાથે જીવ જોડો, એટલું જ કહીને સ્વામી અટકી કેમ ના ગયા? સ્વામીએ કીધું બે સારા સાધુ અને 3 સારા હરિભગત. શા માટે કીધું? કારણ કે હરિભગત છે એને કોઈ પ્રોબ્લેમ થશે તો હરિભક્તોનો સમુદાય એનાથી સૌથી વધારે નજીક છે, અમે તો દૂર છીએ સંતો. આજે આસિતભાઈને સંતોમાં કંઈક અભાવ ઊભો થયો તો હરીશભાઈ આસિતભાઈથી વધારે નજીક છે. એ ગ્રહસ્થને વાત કરશે કે સંતોનું મને થોડું આમ લાગે છે, આમ લાગે છે, આમ લાગે, એને હેત જોડ્યું હશે. ઓલા ભગત મહિમાવાળા હશે તો એને મહિમાની બે વાતો કરીને દબાઈ દેશે. સ્વામી વખતે એક જૂનાગઢનો હરિભગત આવેલો, ગુણાદાન સ્વામી વખતે, જૂનાગઢનો નહીં ગુજરાતનો, અને એને છે ને અશાંતિ થઈ ગયેલી હૃદયમાં, બહુ અશાંતિ, ઉદ્વેગ હતો. કંઈ કારણસર હશે, કંઈક ઘરમાં પ્રોબ્લેમ થયો હોય કે જે કંઈ એવો પ્રસંગ, પત્રમાં સાણાથી થયો નથી લખ્યું, પણ ઉદ્વેગ બહુ હતો. એટલે કોઈએ કીધું કે તમે ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢમાં છે ને એની વાતો સાંભળો ને તો ટાટા થઈ જવા, ત્યાં તમે જાઓ. હરિભગત આવ્યા જૂનાગઢ, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીને આવીને દંડવટ કર્યા. સ્વામીને કે સ્વામી મને અશાંતિ છે, તમારી વાતો સાંભળવાથી ટાઢું થાય એવું હરિભક્તો દ્વારા સાંભળ્યું છે, તો સ્વામી મને ટાઢું થઈ જશે? સ્વામી કે ભગત તમે 1 મહિનો રોકાવ, તમે 1 મહિનો અહીં રોકાવ તો 1 મહિનામાં તમને ટાઢું થશે વાતો સાંભળીને. ભગત બેઠા કથામાં, સ્વામી તો આજે વાતો કરે એ વાતો કરે, અઠવાડિયું થયું પણ આને કાંઈ ફેર ના પડ્યો, આને ફેર ના પડ્યો. એટલે અઠવાડિયા પછી વિચારે છે કે કોઈ મને કીધું કે સ્વામી વાતો કરે ને ટાઢું થાય, પણ કંઈ મને તો ટાઢું થયું. એ વાતમાં પણ રહસ્ય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી વાતો કરતા ને તોય બધાને ટાઢું નહોતું થતું, અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા ને તોય બધાને ટાઢું નહોતું થતું, સદગુરુ ગુણાદાન સ્વામી વાતો કરતા ને તોય એની મંડળીના કેટલાય વાહર ખાવા બેહતા, એને ટાઢું નહોતું થતું, પવનથી ટાઢું થતું, સ્વામીની વાતથી ટાઢું નહોતું થતું. એનું કારણ એ છે કે સ્વામીએ વાતોમાં કીધું નિરંજનાનંદ સ્વામી પાસે બેહીએ ને તો મહારાજની પાસે બેઠા હોય ને સમાધિ જેવું સુખ વર્તે ને એવું સુખ વર્તે, પણ વર્તે કોને? જેને એમાં હેત હોય એને. આપણને જો હેતની વાત જ નથી તો આપણને હૃદયમાં ટાઢું થાય જ નહીં. અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ સામે બેઠા ને મહારાજથી ટાઢું, મહારાજથી ઉદ્વેગ થઈ ગયો છે કેટલાને, એવાય પ્રસંગો છે મહારાજને છોડીને જતારે નથી ટાઢું થયું, એને નથી થયું કારણ કે હેત ના હોય. આને 7 દિવસમાં ટાઢું જ ના થયું, ગુણાદિતાનંદ સ્વામીની વાતો સાંભળીને ટાઢું ના થયું. બોલો, સભામાંથી ઊભા થયા પછી રોજ વિચારે આસને જઈને કે કાંઈ ટાઢું થતું નથી, આ વાતો કરે કે ગુણાદાન સ્વામી વાતો કરે ટાઢું થાય, ઓલા ભગત કહેતા હતા, ઓલા કહેતા હતા, ઓલા કહેતા હતા, ગપગોળા જ લગાવે, ટાઢું જ કાંઈ થતું નથી. એટલે પછી સ્વામીને અમે હવે મહિનો તો આવ્યો જ તો, એટલે એને વિચાર્યું સ્વામીને કે સ્વામી હું પંચતિથિ કરી આવું જૂનાગઢની. સ્વામી કે ભગત પણ વાતો સાંભળવા તમે મહિનો રોકાવાના હતા. સ્વામી બસ હવે કંઈ મને બહુ મજા આવતી નથી એટલે હું પંચતિથિ કરી આવું. સ્વામી કે ભગત પંચતિથિ કરવા ભલે તમે જાઓ, પણ તમે વંથલી પહેલાં જાજો કે પંચતિથિ કરવા જાઓ ને, તો ને આ કલ્યાણ ભગત છે ને એમને મળજો, એટલે પંચતિથિની શરૂઆત તમારી ન્યાથી થાય. પછી સ્વામી એક જ્યારે ગયા ને, એ ગયા એટલે વંથલી ગયા ને કલ્યાણ બાપાને મળ્યા કે મને આવું, એટલે કલ્યાણ બાપાએ પૂછ્યું ક્યાં ના, તો કે હું ગુજરાતનો હરિભગત છું અને હૃદયમાં બહુ અશાંતિ હતી એટલે ટાઢું કરવા માટે જૂનાગઢ આવ્યો. હવે સદગુરુ ગુણાદાન સ્વામી કે મહિનો રોકાવ ટાઢું થશે, પણ કાંઈ ટાઢું હૃદયમાં થયું નહીં, અઠવાડિયું થઈ ગયું. ત્યારે કલ્યાણ બાપા કહે છે ઓહો બહુ મોટી ખોટ ગઈ, આ પંચતિથી તમને ટાઢું નહીં કરી શકે. શ્રીજી મહારાજની જ પ્રસાદીની આ જગ્યાઓ છે, પણ જ્યાં સુધી સદગુરુને નહીં સેવો ત્યાં સુધી તમારા હૃદયમાં ટાઢું નહીં થાય. તમે ગુણાદિતાનંદ સ્વામીનો વિશ્વાસ રાખો, તમે એના વચનમાં વિશ્વાસ રાખીને સ્વામીનો સમાગમ કરો તો તમારા 1 મહિનામાં સ્વામીએ કીધું એટલે તમારા હૃદયમાં ટાઢક થશે જ, તમારા હૃદયમાં જે કાંઈ વિક્ષેપ હશે બધો જતો રહેશે. મોટા સાધુના વચનમાં વિશ્વાસ રાખો. ગુણાદિતાનંદ સ્વામી એટલે કોણ? અને કલ્યાણ બાપાએ પછી એને જે મહિમા કીધો નાભીમાંથી અનુભવાત્મક, ઓલાને એમ થયું કે હવે પંચતિથિ કરવા નથી જવું. કલ્યાણ બાપા તમારી આવી સ્થિતિ કેવી રીતે, કલ્યાણ બાપા કે એ જ બાપાને સેવીને તું જેની પાસે જઈને આવ્યો છે ને, તને જેનાથી ટાઢું ના થયું ને એનો જ સમાગમ કરીને હું આવો છું. અને ત્યારે એ પાછો ફર્યો, સ્વામીને જઈને મળ્યા. સ્વામી કે ભગત પંચતિથિ પતી ગઈ? સ્વામી પંચતિથિ તો કલ્યાણ બાપાએ કીધું સ્વામીનો સમાગમ કરો એટલે પાછો આવ્યો.
અને પછી સ્વામીની સભામાં બેઠા ત્યારે સ્વામીએ પછી વાત કરી છે, એક પ્રકરણમાં આવે છે કે લાખ મન લોઢાની પેલી તવી હોય, દગી હોય, અને સ્વામી કહે કે એને ગંગાના ધરામાં નાખો તો કંઈ એક દીની અંદર ટાઢી ના થાય, 15 દી સુધી તો હવેલીઓ જેવી છોડું ઉછળે અને પછી ધીરે ધીરે ટાઢી થાય. એમ સ્વામી કે પંચ વિષય કરીને જીવ ધગી ગયો હોય અને 1-2 દીમાં સાધુની વાત સાંભળું ટાઢું થઈ જાય એમ ના થાય, એ રોજ સાંભળે, રોજ સાંભળે, રોજ સાંભળે, અને પાછું એવા સાધુનો મહિમા સમજીને સાંભળે ત્યારે ટાઢું થાય. તો જો એ કલ્યાણ બાપા જો સ્વામીએ એને ન બતાવ્યા હોત તો એ પંચતિથિમાં ટાંટિયા તોડીને થાકી ગયો હોત ને ગુજરાત ભેગો થાત, પણ એના હૃદયમાં ભગવાન ના આવત. પણ જો એને સ્વામીએ કલ્યાણ બાપા બતાવ્યા, કલ્યાણ બાપા સાથે એને તરત હેત થયું, બાપાનું જીવન જોઈને તો એને હેત થયું, જીવ થોડો બંધાયો, તો કલ્યાણ બાપાએ પાછો ગુણાદાન સ્વામી પાસે નાખ્યો એને તાડો થઈ ગયો. સત્સંગમાં એવા સત્સંગી સાથે હેત બાંધવું કે તમે જે સદગુરુ પાસે છો એ સદગુરુમાં હેત કરવા, હેત પણ વિવેકથી બંધાય, કે હું જે સંત અથવા જે ભક્ત સાથે હેત કરું છું એ મને મળ્યા એવા મહારાજ અને મને મળ્યા એવા સદગુરુ એમાં બંધાવા માટે કરું છું, એને વધારે એની ક્લોઝ નજીક જવા માટે કરું છું. એમાં પાછું એવું મોહબતનું વિવેક ચોક્કસ જોઈએ કે એવું મોહબતનું હેત ના થઈ જાય કે ભગવાન અને મોટા પુરુષથી બીજું પ્રધાન થઈ જાય. ભગવાન અને મોટા પુરુષમાં જોડાવા માટે, ભગવાન અને મોટા પુરુષ મારા હૃદયમાં પ્રધાન થાય એના માટે, મહારાજ અને તીવ્ર વૈરાગ્યવાળા જે સત્પુરુષ છે એની સાથે મારો જીવ જોડાયેલો રહે એના માટે હું આ સંત અને ભક્ત સાથે જીવને બાંધું છું, એ વિવેકે સહિત નિર્મળતાથી, ગુણભાવથી, એની પાસેથી કંઈ મેળવવાની અપેક્ષાથી, પોતાનો ખાલીપો અનુભવી એનું ભરેલું પાત્ર છે એવું દ્રષ્ટિમાં, પોતાના વિચારમાં, પોતાના આત્મામાં ફિટ કરી અને પછી જે જીવ જોડે છે એને ચોક્કસ આ સત્સંગમાંથી અમૂલ્ય રત્નો મળે છે. અમૂલ્ય રત્નો આપણને ખબર પણ ના હોય ને. આજે યોગી સ્વામી અહીં ભેગા રહેતા હોય તો અમે જોયું કે ભાઈ આને ગુરુજીની નિષ્ઠા છે, ગુરુજીમાં બહુ ભાવ છે, બધું જ ખબર હોય, પણ કંઈ એવું અનુભવ્યું હોય કે આને અંત કાળે આટલા દુઃખની વચ્ચે પણ ગુરુજી પ્રત્યે આવો એનો ભાવ રહેશે, એવું તો મગજે હા ના જ પાડી હોય, પણ આ જોયું તો હા પડી. એવું કેટલો ખજાનો આપણી વચ્ચે ને વચ્ચે જ પડ્યો હોય છે, આપણી આજુબાજુમાં જ પડ્યો હોય છે અને આપણી નજીક જ હોય છે, એવા ખજાનામાંથી આપણે જીવ જોડીને કંઈ મેળવીએ ત્યારે પ્રાપ્તિ થાય છે. એટલે મહારાજે જે તીવ્ર વૈરાગ્યની વાત અહીં કરી છે, તીવ્ર વૈરાગ્યવાળા થવાની જરૂર નથી, ના થયા તો વાંધો નથી, બહુ સમજણવાળા ને બહુ મહિમાવાળા આ જ નથી તો વાંધો નથી, પણ એવા છે એને ઓળખીને એની સાથે પોતાના જીવને બાંધીએ તો ખરા, કે એ કંઈક કહે તો આપણને તરત હા પડે કે ના આ વસ્તુ આમ જ છે, મને નથી ત્યાં લાગતી પણ એમને કીધું એટલે એમ જ છે, એવી રીતે બાંધે ત્યારે ઓટોમેટિક એની બધી જ રીતે મોક્ષના માર્ગની અંદર પાર પડે. કહેતા મોક્ષ માર્ગના સાથીદારો ગોતવા જોઈએ, મોક્ષ માર્ગના સાથીદારો જે આપણને પકડી રાખે, ક્યારેય પણ પડવા ના દે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, સંતો ભક્તોની જે દિવ્યતા ભરી આપણી દ્રષ્ટિ એને ઓછી ના થવા દે, સતત વધારતા રહે, સતત એનો મહિમા આપણને સમજાવતા રહે. કહો ક્યારેક કોઈ પ્રસંગ એવો બન્યો, આજે આ અરવિંદભાઈ કંડારીવાળા આપણે ગઈકાલ વાત કરી છે, હવે એવા ભક્ત સાથે કોઈ જીવને જોડ્યો હોય ને પછી એનો છોકરો સાધુ થવા નીકળતો હોય અને એને કંઈક મનમાં ખચકાટ થતો હોય, હવે એવા ભક્ત આરે જીવ જોડ્યો હોય તો ઓલો એને શું કહે, હવે આપી દે, કાલે છોકરાને કંઈક થશે તો અહીં મરી ગયો તું શું કરવાનું, એકનો એક છોકરો હશે તોય, એના કરતાં મહારાજને આપી દે. આવી બે બળભરી વાત કરે ને તો ઓલો મૂકી આવે કાંડું જાળીને, લો આપી દીધો, પણ એવો એક ગમાર મળી ગયો હોય લે કાંઈ છોકરા એના માટે છે, આપણે સત્સંગી છે બધું આપીએ પણ છોકરા શું કરવા માગતા હશે, આ એવો એક મળી જાય સત્સંગી તો મૂકેલો ખેંચી જાય પાછો. એટલે જીવ પણ એવા આરે જોડવો કે મારાથી ઉત્કૃષ્ટ મને સદગુણોની પ્રાપ્તિ થાય. સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તોમાં આવા જીવ જોડવા જોઈએ, પુરુષ ભક્તોએ પુરુષ ભક્તોમાં, એ વિવેક ચોક્કસ રાખવો, એ શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા છે, એમાં કોઈથી ફેરફાર ના થવો જોઈએ. પુરુષો એવા પુરુષ ભક્તો ખોળવા, સ્ત્રી ભક્તો એવા સ્ત્રી ભક્તો ખોળવા અને સમાગમ માટે એવા સાધુ ખોળવા, અને એના દ્વારા લક્ષ એક મહારાજ અને મોટા સાધુના સંપૂર્ણ થવું છે, મહારાજ અને મોટા સાધુના સંપૂર્ણ થવું છે. એક ભાગમાં લોયા મંદિરનો પાયો ધરબ્યો છે ને ગુરુજીએ, એ પાયો કેવો છે, પાયો થતો ત્યારે મેં મશીન જોયું, હું એક જ વારે પાયો થતો તો મેં જોયું છે કે અંદર સિમેન્ટ કપચી નાખે અને ઓલું મશીન આવે ને નીલકંઠ સામે,
એરટાઈટ કરે, વાઇબ્રેટર ને, વાઇબ્રેટર એટલે વાઇબ્રેટર એવું કરે કે અંદર સેજ પણ એર જાય એટલી જગ્યા પણ ના રાખે. બાકી કોન્ક્રીટ થયેલું મકાન હોય પેલું વાઇબ્રેટર ના ફેરવું ને તો અંદર એર જાય એવું હોય, પોલું હોય. પણ આ એટલો પાયો કે એક પથ્થર જ તમે જાણે પહાડનો લીધો હોય એવો પથ્થર જ થઈ જાય એવો પાયો કર્યો છે. એવી રીતે ભગવાન અને મોટા પુરુષમાં વાઇબ્રેટર મશીન કોના દ્વારા ફેરવવું પડે? વાઇબ્રેટર મશીન કોણ છે? વાઇબ્રેટર મશીન છે ભગવદીય. એ વાઇબ્રેટર મશીન છે, એ ફેરવે આપણી ઉપર આમ ફરે, કારણ કે આપણે એની અંદર જીવ જોડ્યો હોય ને એટલે ફેરવે. અને આપણો જે પાયો છે ને એ પાયાનો માલ તો સ્વયં જ કરવાનો છે, એ તો પોતે જ સિમેન્ટ, રેતી, કપચી, પોતે જ ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જોઈને, વાંચીને, કોકનો ઉપદેશ લઈને, શીખી શીખી શીખીને ભેગું કર્યું, પણ એને ફિટ કરે, નિષ્ઠાને ફિટ કરે, કોઈ જગ્યાએ એર ના રહેવા દે, એ વાઇબ્રેટર મશીન જેવાની. એ પછી પાયો પાકો થાય, એ સંપૂર્ણ 100% ભગવાનને અર્પણ થયો, પછી એના માથે કોઈ દિવસ વિઘન નહીં. માટે આ વાત બહુ જ અગત્યની છે. જેને સ્વામી એમ કહેતા હોય કે 100 જન્મે પણ ન સમજાય, જેને શ્રીજી મહારાજ એવું કહેતા હોય કે આ વસ્તુ અત્યારે મહારાજ મનુષ્ય આકારે તો આપણને મળ્યા નથી, અત્યારે મહારાજ આપણને અર્ચા સ્વરૂપોએ અને ભગવાનના સદગુરુ રૂપે મળ્યા છે, એ મહારાજની, એ મહારાજના સ્વરૂપોની અંદર અખંડ જોડાઈ રહેવા માટે કોઈ ભગવાનના એવા ભગવદીય તીવ્ર વૈરાગ્યનો અર્થ એટલો જ કરવો કે જેની અંદર આપણા કરતાં સત્સંગનો પાયો વધારે દ્રઢ છે, એવા સંતો ભક્તો એને ખોળી એની સાથે જીવને બાંધવો. કદાચ કોઈ ભક્તોને એમ થાય કે એવા ભક્તોને ખોળવા કેમ, તો બહુ સારો ઉપાય છે, આપણે જે સદગુરુ પાસે રહીએ છીએ ને, કદાચ આપણને એમ થાય કે મને ઓળખાણ કેમ થાય કે મારે જીવ ક્યાં જોડવો, કદાચ એવું પણ થાય કે હું તો ના ઓળખી શકું, મારી દ્રષ્ટિ એટલી વિશાળ ના હોય, તો આપણે જે સદગુરુ પાસે રહીએ છીએ ને એને પૂછવું કે ગુરુજી હું કયા ભગત સાથે જીવને બાંધી રાખું તો તમે રાજી થાઓ, મારે કયા ભગત જેવું થવાનું છે તમે મને કહો. એટલે એવા મોટા સદગુરુ જ બતાવે એના પસંદ કરેલું પાત્ર કે તું આની હારે જીવ જોડજે, એ જોવે કે આનો સ્વભાવ આનારે મળતો, તું આની હારે જીવ જોડજે એટલે તું મને રાજી કરી શકીશ, કોકને કે તું આની હારે જીવ જોડજે એટલે રાજી કરી શકીશ. કહેવાનો અર્થ આપણી દ્રષ્ટિથી ન મળે તો મોટા પુરુષને પૂછીને એનું જ કરેલું પ્રમાણને એના જ કરેલા પાત્રો સત્સંગની અંદર હોય એવા ભક્તો સાથે એની સાથે જીવ જોડી પોતાના પાયાને સત્સંગમાં વધારે મજબૂત કરીએ. આપણી અંદર ગમે એવું ઓછપ હશે પણ જો ભગવદીય સાથે આપણા જીવ જોડાયેલા હશે તો આપણો આ સત્સંગ પાર પડશે, મહારાજના ધામ સુધી આપણે સહેજે પહોંચી શકીશું, મહારાજની મૂર્તિ સુધી પણ આપણે પહોંચી શકીશું, આવું આ વચનામૃત આપણને સમજાવે છે. ઇતિ વચનોત્તમ ગઢ અંત્ય પ્રકરણનું 29મું થયું. વાલા ભક્તો, આજે ભરતભાઈને ત્યાં આવું, બિષપના મમ્મીને આજે આવું છે, મેં તમને આગળ વાત કરી, અત્યારે હોસ્પિટલમાં છે. તો આપણે બધા મહારાજને, બધા ભક્તો ઘરે પણ પ્રાર્થના કરજો કે મહારાજ એમને બધી રીતે સુખી રાખે, દેહને કષ્ટ ન પડવા દે. મહારાજનું જે ધાર્યું હોય એ મહારાજ કરે પણ એમને ઓછામાં ઓછું કષ્ટ પડે એવી આપણે બધા મહારાજને પ્રાર્થના કરીએ. અને એ ભક્તની જે સમજણ છે એ સમજણને ગૃહસ્થ આશ્રમના ભક્તો, ગઈકાલે જે સમજણ ગૃહસ્થ આશ્રમના ભક્તોની મેં કીધી હતી એ સમજણને ગૃહસ્થ આશ્રમના ભક્તોએ ખૂબ ગ્રહણ કરવા જેવી છે. માટે આવા જે પ્રસંગો હોય એ પ્રસંગોને ગૃહસ્થ આશ્રમના ભક્તોએ, કે જે તમારે બનવાના જ છે, આજે નહીં કાલ બનવાના છે, ગમે ત્યારે આજે કલાક પછી પણ બનવાનું હોય, પણ એને ડાયરીમાં નોંધી રાખો, તારીખ સહિત લખી રાખો, આ તારીખે આ ભગતને આવો પ્રસંગ બન્યો હતો ત્યારે એને મહારાજની નિષ્ઠા આવી રાખી હતી, એને ગુરુજીની નિષ્ઠા આવી રાખી હતી, મારે પણ આવી રાખવી. એક ડાયરીના પેજમાં લખી રાખો આવા પ્રસંગો, તારીખો સહિત. તમે કોઈ પણ ભક્તોને એવા પ્રસંગો આપણા સમુદાયમાં જાણ્યા હોય એનું એક લિસ્ટ રાખો. એ લિસ્ટ ના હોય તો પૂછો, ભગત તમારા જીવનમાં કઈ જગ્યાએ આવું બન્યું હતું, તમે કંઈક હિંમત રાખ્યું એવું શું છે, એવું લખી રાખીએ, એ વાંચીએ. એનાથી બહુ મોટું આપણને બળ મળશે અને કોઈ સારા એવા ભગવાનના ભક્તો એની હિંમતની આપણને ઓળખાણ થશે. મહારાજ આપણને આપણાથી શ્રેષ્ઠ હંમેશા જે સંતો ભક્તો છે, આ સમુદાય આખો આપણાથી શ્રેષ્ઠ છે, આપણને ઓળખાતો નથી, પણ મહારાજને જેવા આપણને ગમે એવા બનાવવા માટે જે સંતો ભક્તો પાત્ર રૂપે, એક એક્ઝામ્પલ રૂપે આ સત્સંગમાં મૂક્યા હોય મહારાજને ગુરુજી દ્વારા, એવા સંતો ભક્તોની આપણને યથાર્થ ઓળખાણ થાય એની દૃષ્ટિથી, અને આપણે નિર્માણી ભાવે એવા સંતો ભક્તોમાં જીવ જોડી અને એવા સદગુણોને મેળવવા મહારાજને વાલા થવા પ્રયત્ન કરીએ, એવી મહારાજને ગુરુજીની ચરણો પ્રાર્થના કરું છું. અહીં ઇતિ વચનાવતમ ગઢ અંત્યનું 29મું વચનાવત પૂર્ણ થાય છે. સાથે વાલા ભક્તો, ઇંગ્લિશની કથા રવિવાર નથી થઈ,
એટલે પરમ દિવસે પૂજ્ય ઋષિ વલ્લભ સ્વામી, પૂજ્ય અજિત ભગત બંને એ દિવસે કથા કરશે. પહેલાં ઋષિ સ્વામી કરશે, ત્યાર પછી અજિત ભગતની કથા થશે. આવતીકાલ મંગળવાર છે, નીલકંઠ સ્વામીની કથા પણ સ્વામીની વાતોની આ શુક્રવાર નથી થઈ, તો નીલકંઠ સ્વામી આવતીકાલ સ્વામીની વાતોની કથા કરશે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.